गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे चेप्टर नंबर 7 संकलन में स्वाध्याय 7.5 नो एक दाखलो जोयो हतो, बराबर आंशिक अपूर्णांकनी रीत थी। हवे आगळना दाखला जोशुं 7.5 में। तो एक्जाम्पल नंबर 2 छे, संकलन में 1^-9। तो आपणे जाणीए छीए डायरेक्टली सूत्र अनु शुं थाय, 1^(x^-3)dx એટલે 1^(x^-a^2) પ્રકારનું સૂત્ર બને છે। તો 1^(x^-a^2) હોય તો કયું આવે, 1/2a વાળું આવે। તો 1/2a એટલે 1/2 ઇન્ટુ a ની કિંમત કેટલી થશે, 3। તો 1/2a log a સ્ક્વેર પાછળ છે તો ઉપર શું આવશે, માઇનસ। તો x^(x+3)+c બરાબર આ રીતે આવશે। તો આનો જવાબ શું આવશે, 3^2 6 એટલે 1^6 log માનાંકમાં x^(x+3)+c। ડાયરેક્ટલી પણ આપણે સૂત્ર જાણીએ છીએ સંકલનનું, એના ઉપરથી ડાયરેક્ટલી આ દાખલો એક્ઝામ્પલ નંબર 2 આપણે ગણી શકીએ। હવે આંશિક અપૂર્ણાંકની રીતથી વિચારીએ તો જોશું કે 1^(x^-9) હોય તો આના આપણે બે ભાગ પડે, a^2-b^2 પ્રમાણે આના બે ભાગ પડે, એક a-b અને a+b, એટલે આના બે સુરેખ અવયવ પડે છે। તો આંશિક અપૂર્ણાંકની રીતથી પણ આ ગણી શકાય। ચાલો હવે આંશિક અપૂર્ણાંકની રીતથી ગણીએ આને। તો સંકલનમાં 1^(x^-9)dx છે તો આના બે ભાગ પડે, એક શું પડશે, x^3 અને એક x+3dx બરાબર। ચાલો તો આ રીતે ભાગ પડશે, તો આંશિક અપૂર્ણાંકની રીતથી પણ આપણે ગણી શકીએ। તો ચાલો શું લખશું, આને 12 લખશું। તો 1^(x^-3)x+3 બે સુરેખ અવયવ છે ખાલી, એની કોઈ ઘાત પણ નથી। તો આના ભાગ કઈ રીતે પાડશું, એક અચળ a^સુરેખ એટલે x^3+ બીજો અચળ b^સુરેખ એટલે x+3। ચાલો કમ્પ્લીટ, હવે લસા લઈ લઈ। તો અહીંયા 1^(x^-3)x+3) લસા શું થશે, એ આરે આવશે x+3 અને બી આરે શું આવશે, x^(x^-3) અને x+3। ચાલો હવે બંને બાજુ x^3 ને x+3 શું થશે, કેન્સલ થઈ જશે। તો શું આવશે, 1^(a)(x+3) અને b^(x^3) આવું આપણને મળશે। તો જોવાનું, છેદમાં કોઈ સુરેખ અવયવ હોય, કાદ્રિઘાત પદ એક આવેલું હોય બરાબર, તો સુરેખ પદ હોય તો શું કરવાના, આ રીતે ભાગ પાડવાના આંશિક અપૂર્ણાંકની, એના છેદમાં કોઈ સુરેખ, બીના છેદમાં કોઈ સુરેખ, હજી ત્રીજું આવતું હોય તો સીના છેદમાં સુરેખ, આ રીતે ભાગ પાડવાના રહેશે। પછી બંને બાજુ શું લેશું, લસા લેશું। તો અહીંયા લસા લેશું એટલે છેદ છેદ બેના કેન્સલ થઈ જશે એટલે આવું પદ આપણને મળશે। હવે આપણે શું જોવાનું કે આમાં કઈ કઈ કિંમત 0 થાય બરાબર। તો અહીંયા x^-3 મૂકવાથી આ 0 થાય એટલે એ 0 થઈ જાય તો આપણને બી મળી જાય, પછી 3 મૂકવાથી બી 0 થઈ જાય એટલે આપણને એ મળી જાય, એટલે આપણે કઈ કિંમત ઊભી આમાં પસંદ કરશું, 1^-3 અને 1^3। તો આપણે સૌ પ્રથમ x^-3 લઈ અને એકવાર લઈ x^3, આ બે કિંમતો લઈ અને જોઈ એ અને બીની કિંમત શું મળે છે। તો x^-3 લઉં તો આ 0 પદ થઈ જશે, તો આખું પદ કેવું થઈ જાય, 0। તો શું મળે, 1 = b
आ तो जीरो थी गयु तो बी माइनस तरण एट माइनस तरण और माइनस तरण माइनस छ तो बी बराबर शू मैं माइनस वन बाय सिक्स। चलो इस रीते एक्स बराबर तरण मूको तो एक्स बराबर तरण थी आ बी पद जीरो थी जाए तो शू मे वन इज इक्वल टू ए तरण ने तरण के छ तो ए बराबर के वन बाय सिक्स। હવે એ અને બીની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ પાછી અને બંને બાજુ શું કરી દઈએ સંકલન કરી દઈએ તો શું મળશે સંકલનમાં એકના છેદમાં એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ ત્રણ ડી એક્સ બરાબર ચાલો એની કિંમત મૂકો વન બાય સિક્સ તો વન બાય સિક્સ મૂકો તો એ અચળ કિંમત બાર લઈએ ગઈ તો બાર લખી નાખી વન બાય સિક્સ અચળ હોવાથી બાર લખી નાખી। હવે સંકલન એકના છેદમાં એક્સ માઇનસ ત્રણ ડી એક્સ ચાલો કમ્પ્લીટ। હવે બીની કિંમત તો અહીંયા માઇનસ વન બાય સિક્સ મૂકશો માઇનસ વન બાય સિક્સ તો અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ વન બાય સિક્સ બહાર નીકળશે અચળ કિંમત આપણે બહાર લખીએ છીએ બરાબર માઇનસ વન બાય સિક્સ બહાર લખી દીધા કેમ કે અચળ છે। ચાલો હવે સંકલનમાં શું રહેશે એકના છેદમાં એક્સ પ્લસ ત્રણ ડીએક્સ ચાલો કમ્પ્લીટ। હવે આનું સંકલન સરળતાથી આપણે જાણીએ છીએ શું થાય વન બાય સિક્સ લોગ માનાંકમાં એક્સ માઇનસ ત્રણ એકના છેદમાં એક્સ પ્રકારનું છે સુરેખ પદ છે તો એનું સંકલન થાય લોગ માનાંકમાં એક્સ તો લોગ માનાંકમાં એક્સ માઇનસ ત્રણ ને અહીંયા માઇનસ વન બાય સિક્સ લોગ માનાંકમાં એક્સ પ્લસ થ્રી પ્લસ થ્રી ચાલો હવે બંનેમાંથી વન બાય સિક્સ કોમન કાઢી લઈ તો શું બનશે આ લોગ અને આ લોગની બાદબાકી બનશે તો બે લોગની બાદબાકી હોય તો શું થાય ભાગાકાર થાય તો શું થશે ભાગાકારમાં તો લોગ માનાંકમાં ઉપરનું પદ એક્સ માઇનસ ત્રણ રહેશે અને નીચેનું પદ કયું રહેશે એક્સ પ્લસ ત્રણ પ્લસ સી તો આંશિક અપૂર્ણાંકની રીતે તમે આ રીતે ગણી શકો અને આનું તો આપણે ડાયરેક્ટલી પણ જાણીએ છીએ જો બંનેમાં જવાબ કેવો આવશે સરખો આવશે બરાબર છે। ચાલો તો તમે આંશિક અપૂર્ણાંકની રીતેથી આ દાખલો ગણી શકો અને ડાયરેક્ટલી પણ ગણી શકો બરાબર છે। અને ત્રીજી વસ્તુ ચાલો આ હજી ત્રીજી રીતથી પણ ગણી શકાય એ પણ જોઈ લઈએ કઈ રીતે ત્રીજી રીતથી પણ ગણી શકાય એક ડાયરેક્ટલી સૂત્ર ઉપરથી એક આંશિક અપૂર્ણાંકની રીતેથી હવે ત્રીજી રીતેથી ગણી ચલો તો આના બે અવયવ ક્યાં પડે છે એક્સ પ્લસ ત્રણ અને એક્સ માઇનસ ત્રણ ડી એક્સ ચલો અહીંયા એક્સની ઘાત કેવી છે સરખી છે તો આ બેનો ઉપયોગ કરી ઉપર શું બનાવી બેલેન્સ કરી નીચે બેની આજુબાજુમાં ઘાત કેવી છે સરખી છે તો આ બેનો ઉપયોગ કરી ઉપર શું કરી બેલેન્સ કરી તો બેલેન્સ કરી તો શું થશે એક્સ પ્લસ ત્રણ અને એક્સ માઇનસ ત્રણ ચલો બે મૂકી દીધા પદ હવે આપણે શું જોઈએ અહીંયા વન જ જોઈએ તો એક્સ જોતા નથી તો અહીંયા શું મૂકશું માઇનસ મૂકી તો આ એક્સ અને આ માઇનસ એક્સ બે શું થઈ જશે કેન્સલ તો શું વધશે ત્રણ અને માઇનસ માઇનસ પ્લસ ત્રણ એટલે ત્રણ ને ત્રણ કેટલા વધે છ વધે બરાબર પણ આપણે કેટલા જોઈએ એક જોઈએ તો અહીંયા બાર શું કરશું વન બાય સિક્સ મૂકીને બેલેન્સ કરી દઈએ તો થઈ ગયું નીચેના બે પદ હતા એની ઘાત સરખી હતી તો એ બેનો ઉપયોગ કરીને ઉપર શું કર્યું બેલેન્સ કર્યું એ બેનો ઉપયોગ કરી ઉપર બેલેન્સ કર્યું અને જે વધારાનું આવતું હતું છ એ વન બાય સિક્સ મૂકીને છ છ કેન્સલ કર્યા એટલે હતા ને એની વન આવી જાય ને નીચેના બેનો ઉપયોગ પણ થઈ જાય તો છેદમાં શું રહેશે એક્સ પ્લસ ત્રણ અને એક્સ માઇનસ ત્રણ ચલો કમ્પ્લીટ। હવે બંનેને શું આપી દઈએ જુદા જુદા સંકલન સોરી બંનેને જુદા જુદા છેદ આપી દઈએ તો જુદા જુદા છેદ આપો તો વન બાય સિક્સ અને છેદમાં આપો તો એક્સ પ્લસ ત્રણ કેન્સલ થઈ જાય તો શું રહે એકના છેદમાં એક્સ માઇનસ ત્રણ ડી એક્સ પછી માઇનસ આ બંને આને આપી દઈ છેદમાં તો એક્સ માઇનસ ત્રણ કેન્સલ થઈ જાય અને
माइनस प्लस माइनस वन बाय सिक्स आए वन बाय सिक्स बने आशे बराबर केम के आने जुदू आपो आने जुदू आपो तो वन बाय सिक्स बे आरे गुणाकार में आशे तो संकलन में एकना छेद में शू रहे एक्स प्लस त्रण डी एक्स आ बने कैंसल थी जैसे तो जो आ संकलन शू थाय वन बाय सिक्स लॉग मानक में एक्स माइनस त्रण माइनस वन बाय सिक्स लॉग मानक में एक्स प्लस त्रण प्लस सिक्स तो वन बाय सिक्स कॉमन काढ़ो तो लॉग मानक में एक्स माइनस त्रण छेद में एक्स प्लस त्रण प्लस सिक्स तो आ त्रण रीत थी आ दाखलो गणी शकाय कोईपण रीते गणो जवाब साचो ज आवशे बराबर अने परीक्षा में कोईपण रीत थी गणो तो चालशे। चलो एना पछी जोईए दाखला नंबर त्रण। चलो दाखला नंबर त्रण छे स्वाध्याय 7.5 नो तीजो दाखलो संकलन में त्रण एक्स माइनस वन त्रण एक्स माइनस वन छेद में एक्स माइनस वन एक्स माइनस टू एक्स माइनस थ्री डी एक्स। चलो तो अँ जोशू ऊपर कोईपण बहुपदी हो पर नीचे शू हो अवयव हो नीचे शू हो सुरेख अवयव होद्रीघात सुरेख अवयव कोईपण अवयव तमने देखाता हो तो अँ जो अवयव है सुरेख अवयव एक्स माइनस वन एक्स माइनस टू और एक्स माइनस थ्री तो सुरेख अवयव है तो आप आंशिक अपूर्णांक रीत उपयोग करे तो ऊपर कोईपण बहुपदीन पद हो द्विघात हो त्रिघात होईपण होके पर नीचे केव सुरेख अवयव नीचे सुरेख अवयव है एटले आपणे आंशिक अपूर्णांकनी रीतनो उपयोग करी शकी। चलो तो आंशिक अपूर्णांकनी रीतनो उपयोग करो तो आ पद ने बहार लखो पहला तो त्रण एक्स माइनस वन छेद में एक्स माइनस वन एक्स माइनस टू एक्स माइनस थ्री। चलो बराबर एक अचल लियो अने एक सुरेख पद तो एना छेद में एक्स माइनस वन अने बीजु सुरेख पद लियो तो एक बीजो अचल लियो बी अने सुरेख पद एक्स माइनस टू हवे तीजो अचल लियो सी अने एक सुरेख पद एक्स माइनस त्रण। चलो हवे कोई सुरेख पद छे नहीं न के हजी पण लेवू पड़े। चलो हवे शू करशू बने बाजू लसा लई ले तो अहीं लसा लेशू तो छेद छेद बेना शू थई जशे कैंसल थई जशे बराबर। चलो तो लसा शू थई छे तो त्रण एक्स माइनस वन छेद में एक्स माइनस वन एक्स माइनस टू एक्स माइनस त्रण बराबर अँ लसा लई तो ए चलो शू आवशे एक्स माइनस टू और एक्स माइनस थ्री केम के आ लसा क्यों आवशे आ त्रण आवशे बराबर एक्स माइनस वन एक्स माइनस टू और एक्स माइनस थ्री तमारो लसा में आवशे तो एक्स माइनस वन अवयव छे अँ तो आ बे अँ गुणवा पड़े तो शू आवशे एक्स माइनस टू एक्स माइनस थ्री पची बी साथ शू आवे के एक्स माइनस वन और एक्स माइनस थ्री पची सी साथ शू आवशे सी साथ आवशे एक्स माइनस वन और एक्स माइनस टू। चलो कम्प्लीट हवे छेद में तमारो लसा शू थशे एक्स माइनस वन एक्स माइनस टू अने एक्स माइनस थ्री। चलो बने बाजू एक्स माइनस वन एक्स माइनस टू एक्स माइनस थ्री कैंसल थी जैसे सामे सामे बराबर छेद में हवे जोशू आपणे के कई कई किंमत माटे आपणे ए बी अने सी मळे छे तो एक एक्स बराबर वन लई ले तो अँ जीरो थी जाए पद वन माइनस वन जीरो अँ वन माइनस वन जीरो तो आ बने पद जीरो थी जाए एट आपने ए मे केम के ए पद जीरो थात नहीं पची बीजी कई किंमत लेशू एक्स बराबर टू ले तो टू लेवा आ पद ए वालू पद जीरो थी जाए बराबर टू माइनस टू जीरो
આ પદ પણ ઝીરો થઈ જાય એટલે આપણને કયું મળશે બી પદ મળશે. પછી ત્રીજું શું લઈ કે એક્સ બરાબર ત્રણ લઈ તો આ પદ ઝીરો થઈ જાય અને આ પદ પણ ઝીરો થઈ જશે ત્રણ માઇનસ ત્રણ તો આપણને શું મળશે સીની કિંમત મળશે. તો અહીંયા આપણે કઈ કઈ કિંમત લેશું એક એક્સ બરાબર વન એક એક્સ બરાબર ટુ અને એક એક્સ બરાબર ત્રણ આ ત્રણ કિંમત લઈ લઈ. ચાલો પહેલાં એક્સ બરાબર વન મૂકીએ તો બંને બાજુ શું મૂકશું એક્સ બરાબર વન મૂકશું તો અહીંયા વન મૂકવાથી ત્રણ એકા ત્રણ ત્રણ માઇનસ એક કેટલા રહેશે બે. ચાલો તો ટુ ઇઝ ઇક્વલ ટુ શું થશે ચાલો વન મૂકવાથી આ પદ ઝીરો આ પદ ઝીરો એટલે એ મળશે. ચાલો મૂકી દો એમાં વન તો અહીંયા વન મૂકશો તો વન માઇનસ ટુ એટલે માઇનસ વન પછી વન માઇનસ થ્રી એટલે માઇનસ ટુ. ચાલો તો ટુ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ માઇનસ પ્લસ બે એકા બે તો એ બરાબર કેટલું મળશે એક. ચાલો એ જ રીતે એક્સ બરાબર ટુ મૂકો તો ટુ મૂકવાથી કયું પદ એક સી અને એ વાળું પદ ઝીરો થઈ જશે. તો અહીંયા ટુ મૂકો તો ત્રણ ટુ છ છમાંથી એક જાય તો પાંચ રહેશે. ચાલો ને અહીંયા બીમાં મૂકશો તો ટુ એટલે ટુ માઇનસ વન એટલે વન તો બી અહીંયા વન અને અહીંયા ટુ મૂકવાથી માઇનસ વન. ચાલો તો બી બરાબર શું મળશે માઇનસ પાંચ મળશે. પછી એક્સ બરાબર ત્રણ મૂકી તો એક્સ બરાબર ત્રણ મૂકો તો આ બંને ઝીરો ત્રણ તારી નવ નવમાંથી એક જાય તો આઠ. ચાલો તો સી મળશે તો સી ત્રણ મૂકો ત્રણમાંથી એક જાય તો બે અને ત્રણમાંથી બે જાય તો એક તો સી બરાબર શું મળશે ચાર મળશે બરાબર. હવે એ બી અને સીની કિંમત મૂકી દઈ અને બંને બાજુ શું કરીએ સંકલન કરીએ તો એ બી સીની કિંમત મૂકો તો ત્રણ એક્સ માઇનસ વન છેદમાં એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એની કિંમત વન મૂકો અને બંને બાજુ સંકલન પણ કરવાનું છે તો વન મૂકો તો વન જ રહેશે બહાર કાઢો તોય અચળ વન જ રહે બરાબર. તો વનના છેદમાં એક્સ માઇનસ વન ડીએક્સ પછી બીની કિંમત માઇનસ પાંચ તો અહીંયા માઇનસ પાંચ મૂકશો તો માઇનસ પાંચને આપણે સંકલનમાંથી બહાર લેશું તો માઇનસ પ્લસ માઇનસ પાંચ તો માઇનસ પાંચ બાર એકના છેદમાં એક્સ માઇનસ ટુ ડીએક્સ પછી સીની કિંમત કેટલી છે ચાર છે તો ચારને બહાર કાઢો તો પ્લસ ચાર બહાર નીકળશે તો એકના છેદમાં શું રહેશે એક્સ માઇનસ ત્રણ ડીએક્સ. ચાલો હવે આપણે દરેકના સંકલન કરી શકીએ તો કરો સંકલન તો એકના છેદમાં એક્સ માઇનસ વન તો લોગ માનાંકમાં એક્સ માઇનસ વન માઇનસ પાંચ અહીંયા એકના છેદમાં એક્સ પ્રકારનું છે તો લોગ માનાંકમાં એક્સ માઇનસ ટુ પ્લસ ફોર અહીંયા એક્સ માઇનસ થ્રી છે તો પ્લસ ફોર લોગ માનાંકમાં એક્સ માઇનસ થ્રી પ્લસ સી. ચાલો હવે જોશું અને આપણે સરવાળા બાદબાકીમ લખવું હોય લોગ છે તો આ ઘાત ક્યાં આવશે ઉપર આવશે લોગમાં ઘાત ઉપર આવશે પછી આ સર્વ આ પ્લસ છે અને આ પણ પ્લસ છે તો લોગમાં બે સરવાળા સ્વરૂપે હોય તો શું થશે ગુણાકાર થશે અને આ ઘાત રહી પાંચ એને ઉપર લઈ જઈ અને બાદબાકી સ્વરૂપે છે તો શું આવશે ભાગાકારમાં આવશે તો શું મળશે લોગ માનાંકમાં એક્સ માઇનસ ત્રણની ચાર ઘાત થશે અને અહીંયા સરવાળામાં હતું આ બને તો અહીંયા ગુણાકારમાં એક્સ માઇનસ વન આવશે અને છેદમાં શું આવશે આ માઇનસવાળું પદ છેદમાં આવે તો ઘાત આમને આના પણ ઉપર લઈ જાય તો શું આવે એક્સ માઇનસ ટુની પાંચ ઘાત બરાબર. આ રીતનો તમારો જવાબ આવશે તો સુરેખ અવયવ આવે છેદમાં તો આ રીતે આંશિક અપૂર્ણાંકની રીતથી તમારે ભાગ પાડવાના રહેશે. ચાલો હવે એના પછીનો દાખલો જે છે એ હું તમને હોમવર્કમાં આપું છું એ તમારે મને ગણીને મોકલવાનો છે. ચાલો તો આના પછીનો દાખલા નંબર
चार्ज जे छे हूँ रकम लखी दऊ छू तमने ए तमारे होमवर्क में करवानो छे। चलो दाखला नंबर चार, एक्जाम्पल नंबर फोर, आ तमारे होमवर्क में करवानो छे अने मने मोकलवानो छे। एनी रकम लखी दऊं, एक्स ना छेद में एक्स माइनस वन, एक्स माइनस टू अने एक्स माइनस त्रण डी एक्स, बराबर। चलो आ पण आ दाखलो तमारे मने होमवर्क में मोकलवानो छे, बराबर। હવે આગળનો સ્વાધ્યાય 7.5 ના દાખલા આપણે આગળના લેક્ચરમાં લેશું।